અમદાવાદના સાણંદના ગરોડિયા ગામે દેશને રાહ ચીંધવાનું કામ કર્યું છે। ગામના 6 વર્ષના દીકરાએ કોરોના સામે જંગ જીત્યો છે। તો કોરોનાને હરાવીને દીકરો ગામમાં આવ્યો તો લોકોએ તેને વધાવ્યો હતો। કોરોનાના દર્દીઓને કેવી રીતે સાચવવા જોઈએ તેનું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી સાજા થઈને આ બાળક ગામમાં પહોંચ્યો હતો। મમ્મી પપ્પા સાથે એમ્બ્યુલન્સમાંથી ઉતરતા જ આખા ગામે આ બાળકને વધાવ્યો હતો। સાણંદના ગરોડિયા ગામનું આ પ્રેરણાત્મક વિડીયો લોકો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર શેર કરી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઇન પર। જી અનિતા, અમદાવાદના સાણંદના ગરોડિયા ગામનો આ પ્રેરણાત્મક આ ઘટના કહી શકાય, કારણ કે 6 વર્ષના બાળકે કોરોનાને માત આપી છે। અંકુર, જે પ્રકારે આ સાણંદનો વિડીયો જે સામે આવ્યો છે ગરોડિયા ગામનો, 6 વર્ષના બાળકને જ્યારે કોરોના પોઝિટિવ થયું હતું તેને લઈને આખું ગામ ચિંતિત હતું અને આ બાળક કોરોના સામે લડી રહ્યો હતો અને આ જંગમાં તે જીત્યો છે। અને જે પ્રકારે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે જયારે પોતે ગરોડિયા ગામ ખાતે પહોંચ્યો હતો તો આખું ગામ તેને વધાવવા માટે એકઠું થયું હતું। આ જયારે બાળક પોતાના માતા પિતા સાથે ગાડીમાંથી ઉતર્યું ત્યારે જ ગામે ત્યાં તેનો આવકાર કર્યો હતો, તાળીઓના ગડગડાટથી તેને વધાવ્યો હતો। કારણ કે કોરોનાની જે દહેશત અત્યારે હાલ વિશ્વમાં છે, લોકો ડરી રહ્યા છે, પરંતુ આ 6 વર્ષમાં બાળકે તેને માત આપી છે। ખૂબ જ પ્રેરણાત્મક આ વિડીયો છે જેમાં ગામના લોકો એક જૂથ થઈને જે બાળકને આવકારી રહ્યા છે તેને લઈને આજે આ વિડીયો તમામ લોકો માટે એક પ્રેરણારૂપ બની શકે છે। જે વ્યક્તિઓને કોરોના થયો છે, જે લોકો દહેશતમાં જીવી રહ્યા છે અને જે લોકો કોરોના થયેલા લોકો સાથે જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે તેના માટે એક ઉદાહરણરૂપ ચોક્કસ બની જશે। આ ગરોડિયા ગામમાં અત્યારે હાલ ખુશીનો માહોલ છે, કારણ કે 6 વર્ષના બાળકને જયારે કોરોના પોઝિટિવ થયો હતો ત્યારે આખું ગામ પ્રાર્થના કરી રહ્યું હતું કે બાળક સલામત પરત આવે અને લોકોની પ્રાર્થના અત્યારે સ્વીકારી ભગવાનને જે પ્રકારે બાળક અત્યારે હાલ તેના ગામે પહોંચ્યું હતું અને ત્યારે તેનો જે આવકાર કરવામાં આવ્યો છે તે વિડીયો પછી સ્પષ્ટ થઈ રહ્યો છે કે ગામના લોકો કેવી રીતના બાળકોને સાચવીને અત્યારે હાલ આવી રહ્યા છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળી રહ્યું હતું। જી જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।